નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ચાલો જોઈએ આજના 20 મોટા સમાચાર. રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. આજે વડોદરા અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની, જ્યારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સંધપ્રદેશ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 102 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં 4.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. તો બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ અનેક શહેરોમાં તંત્રના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. સામાન્ય 1-2 ઇંચ વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામની પાનમ નદીમાં પૂર આવતા ટ્રેક્ટર ચાલક ફસાતા સૌ કોઈના જીવ અદ્ધર થયા હતા. ટ્રેક્ટરનો ચાલક સહિત અન્ય એક વ્યક્તિને ગ્રામજનોએ રેસ્ક્યુ કરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ વર્ષે હજુ બારીયા પંથકમાં ચોમાસાની શરૂઆત થઈ નથી, વરસાદ વરસ્યો નથી તે પહેલા જ ટ્રેક્ટર તણાવવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાનમ નદીમાં એકાએક પૂર આવતા એક ટ્રેક્ટર, જે નદીમાં રેતી ભરવા માટે ગયું હતું તે ભરીને બહાર આવે તે પહેલા નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ આસપાસના ગ્રામજનોને થતા ગ્રામજનો દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં ગ્રામજનોએ એક ઈસમને ટ્રેક્ટરમાંથી બહાર કાઢી લીધો હતો. જ્યારે નજીકમાં જ રેતીનું ફોસગામ કરતા હિટાચી મશીન દ્વારા ટ્રેક્ટરના ચાલક સહિત ટ્રેક્ટરને પણ બહાર કાઢી લેતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ના થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. જૂનાગઢ NSUI પ્રમુખના અપહરણ અને મારામારીના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગણેશ સહિત 5 આરોપીએ જેલ મુક્ત થવા માટે કરેલી જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. વડોદરા શહેર બહારથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર LNT નોલેજ સિટી પાસે 25 જૂને બપોરે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત છે કે હત્યા તેવી શંકા ઉપજાવતા CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બાઇક ઉપર જઈ રહેલા 3 યુવાનોને વાયુવેગે પસાર થઈ રહેલા પિકેટવાને અડફેટે લેતા બાઇક સવાર 2 પિતરાઈ ભાઈઓના સ્થળ ઉપર કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જો તમારા મોબાઈલમાં ઘરે બેઠા કમાણી કરવાનો ફોન આવે તો તમે સાવધાન થઈ જજો, કારણ કે આવો મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે. આવા જ એક ફોનનો શિકાર વડોદરાના એક તબીબ બન્યા છે. ટેલિગ્રામમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં રેટિંગ અને રિવ્યુ આપવાની લાલચ આપીને ભેજા બાજુએ વડોદરાના તબીબ પાસેથી 45 લાખ રૂપિયાની થરાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઇમે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લઈને ગુજરાત સ્ટેટ લિટિગેશન પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્ટેટ લિટિગેશન પોલિસી વર્ષ 2011 અમલમાં આવેલ છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક જોગવાઈઓને ઉમેરવામાં આવી છે. ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આ અંગેની માહિતી મીડિયાને આપતા જણાવ્યું કે એકાઉન્ટેબિલિટી એટલે કે અધિકારીની જવાબદારી નક્કી કરવા માટે જોગવાઈ ઉમેરવામાં આવી છે. જે કેસ ગુણદોષના આધારે મજબૂત હોય તેમ છતાં તેમાં માહિતીનો અભાવ કે બેદરકારી દાખવવામાં આવી હોય તેવા કિસ્સામાં જવાબદાર સામે કાર્યવાહી કરવા માટેની જોગવાઈ સૂચવવામાં આવી છે. હિંમતનગરના હડિયોલ ગામના યુવાનો દ્વારા ગામના 3 એકરના ગૌચર વિસ્તારમાં 1100 છોડનું વૃક્ષારોપણ કર્યું છે. યુવાનોએ લોકભાગીદારીથી 10 દિવસમાં આ વૃક્ષારોપણ કર્યું છે, જેમાં વન વિભાગનો સહયોગ મેળવીને લીમડા, પવિત્ર પિંપળ અને વડ સહિતના આ વૃક્ષોને રોપવામાં આવ્યા છે. યુવાનો દ્વારા પોતાના ગામ અને આસપાસમાં હરિયાળું વાતાવરણ બને એ માટે થઈને આ પ્રયાસ કર્યો છે, જે માટે ગામના યુવાનોએ પંચાયતના ટ્યુબવેલ મારફતે સિંચાઈની વ્યવસ્થા પણ ગોઠવી છે અને વૃક્ષારોપણ કરેલ વિસ્તારને ફેન્સિંગ કરીને સુરક્ષિત કર્યો છે.
રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીનું ડ્રગ્સના દૂષણ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગૃહ પ્રધાને કહ્યું હતું કે આસપાસના દેશ આપણા દેશમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે. વિપક્ષની ટીકાની પરવાહ કર્યા વગર સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી હોવાનું ઉમેર્યું હતું. હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ગુજરાતમાં 129 કેસ કરાયા છે. વર્ષ 2021 થી 2024 સુધીમાં કુલ 1786 કેસ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુલ 9676 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નશાબંધીની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં આરોપીઓની ધરપકડ કરાઈ છે. તમામ કાર્યવાહીમાં કુલ 2607 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ 3 મહિનામાં 4 મોટા કેસ કર્યા છે. રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં તારીખ 25મે 2024ના સર્જાયેલા માનવસર્જિત અગ્નિકાંડને મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે મૃત્યુ પામેલા 27થી વધુ લોકોને માસિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવાની સાથે પદાધિકારીઓ મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે કોંગ્રેસે મંગળવારે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું. વેપારીઓએ મૃતકો આત્માની શાંતિ માટે અડધો દિવસ બંધ રાખવામાં આવ્યા હતા. રાજ્યમાં તમે અવારનવાર અપહરણ અને ખંડણીના કિસ્સા સાંભળતા હશો, પરંતુ હાલ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ફિલ્મોમાં જેમ અધિકારીઓનું અપહરણ કરવામાં આવે છે, એ જ પ્રકારે ગાંધીનગર નજીકથી એક ક્લાસ 1 અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે અપહરણકર્તાઓનો પીછો કરી હેમખેમ બચાવી લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનર R.K. વસાવા પાલનપુર ખાતે ફરજ બજાવે છે અને ગાંધીનગર ખાતે સેક્ટર 12 માં રહે છે. તેઓ આજે બપોરેના સમયે થોડા કામથી હિંમતનગર જઈ રહ્યા હતા. ગાંધીનગર પાસે અપહરણકર્તાઓએ તેમની ગાડીને આંતરીને તેમનું અપહરણ કરી લીધું હતું. ગાંધીનગર નજીકથી ક્લાસ 1 અધિકારીનું અપહરણ થતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો, પરંતુ આ ઘટનાની જાણ થતા ગાંધીનગર પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. સુરતમાં છેલ્લા કેટલાને સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યાં હવે ટ્રાફિક સિગ્નલનું પાલન શરૂ કરાતા વાહન ચાલકોની હેરાનગતી બેવડાઈ છે. શહેરના રિંગ રોડ પર આજે સવારે 2 કિલોમીટર લાંબો ચક્કાજામ થઈ ગયો હતો, જેના લીધે નોકરી ધંધા પર જતા લોકોનો સમય વેડફાયો હતો. રિંગ રોડ પર ચાલી રહેલી મેટ્રોની કામગીરીને પગલે છેલ્લા કેટલાને સમયથી પીક અવર્સ દરમિયાન વાહન વ્યવહાર મંથર ગતિએ ચાલતો હોય છે. ભુજમાં ST વિભાગમાં કામ કરતા અને બસ ડ્રાઈવર BN જાડેજાનો સમાજને શરમસાર કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વાયરલ વિડિયોમાં બસ ડ્રાઈવર BN જાડેજા એપ્રેન્ટિસ યુવતી સાથે ચેનચાળા કરતા નજરે પડે છે. ભુજ ST ડેપોના કમ્પાઉન્ડમાં એક ફૂટપાથ પર બેસીને દીકરીની ઉંમરની યુવતીને પકડીને ચુંબન કરતો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયો કોઈ પ્રવાસીએ ઉતાર્યો હતો. સુરત જિલ્લા વન વિભાગે પુષ્પા સ્ટાઇલમાં લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. ગત 14 તારીખના રોજ લાકડા ભરે ટ્રક ઝડપાઈ હતી, જેનું પગેરું છેક MP સુધી જતા માંડવી વન વિભાગ ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી, જ્યાં અલી રાજપુર નજીક ડેપોમાં સંતાડેલ લાકડા મળી 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ડેપો મેનેજર આરિફ અલી અમજદ અલીની ધરપકડ કરી લેવાઈ હતી. આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી પંથકમાં મોટો જંગલી વિસ્તાર આવેલો છે, જ્યાં જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી પુષ્પા અને વીરપનો સક્રિય બનીને લાકડા ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. આ વખતે માંડવી દક્ષિણ રેન્જ 1 વિભાગની ટીમે એક મોટા લાકડા ચોરીનો પર્દાફાશ કર્યો હતો. જાણે પુષ્પા ફિલ્મની જેમ જંગલ વિસ્તારમાંથી લાકડા ચોરી કરી ટ્રક મારફત અન્ય રાજ્યોમાં મોકલી રહ્યા હતા. આવી જ રીતે ગત 14મી જૂનના રોજ માંડવી દક્ષિણ રેન્જ 1 વિભાગની ટીમે માંડવી દક્ષિણ રેન્જના જંગલ વિસ્તારમાંથી એક ખેરના લાકડા ચોરીની એક ટ્રક ઝડપી પાડી હતી. ટ્રક ચાલકની પૂછપરછમાં તપાસનો રેલો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હતો. ઝડપાયેલ ટ્રકનું પગેરું શોધતા લાકડા ચોરીનું નેટવર્ક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં હોવાનું ચોંકાવનારી માહિતી વન વિભાગની ટીમને મળી હતી, જેથી માંડવી દક્ષિણ રેન્જ 1 વિભાગે અલગ અલગ ટીમ બનાવીને તાત્કાલિક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ધામો નાખ્યો હતો, જ્યાં અલીરાજપુર ખાતે આવેલ લાકડાના ડેપોમાં મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે તપાસ કરતા લાકડાના ડેપોમાંથી 2000 મેટ્રિક ટન એટલે કે 5 કરોડથી વધુનો મુદ્દામાલ વન વિભાગની ટીમને મળી આવ્યો હતો, જેથી વન વિભાગની ટીમે તમામ મુદ્દામાલ અલીરાજપુર ખાતે સીલ કર્યો હતો. આ લાકડાનો ડેપો ચલાવનાર મેનેજર આરિફ અલી અમજલ અલી મકરાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી.